नमस्कार खेडूत मित्रों, हूँ रमेश राठौड़, विषय निष्णात पाक संरक्षण, कृषि विज्ञान केन्द्र गीर सोमनाथ। खेडूत मित्रों, अपने अवारनवार गीर सोमनाथ जिला जुदा जुदा तालुकाना प्रगतिशील खेडूत ने मळता होय, ने प्रगतिशील खेडूत एवा के कई खेती में नवू कर्यु होय, नवा पाकनु वावेतर होय, नवी खेती नी पद्धति अपनावी होय, अथवा तो खेती नी अंदर कई वधारे नवू करी अने पैसा सारा कमाता होय, एक क्रम नी अंदर आजे आपणे गीर सोमनाथ जिला गीरगढ़ा तालुकाना सोनपरा गामना एक प्रगतिशील खेडूत, जनरली खेडूत तो खेती करता हो, बधाज आपणा जनरल जे पाक वववाता हो एनी खेती करता हो, धान्य पाको, कठोळ पाको, रोकड़िया पाको, तेलीबियाना पाको, पण आ खेडूत कंईक अलग माटीना छे के एमणे एक नवा पाको के जेनुं आपणा जिल्लानी अंदर खूब ओछा विस्तारमां वावेतर थाय एवा औषधीय पाको के आ पाकोनुं वावेतर करी अने छेल्ला लगभग 5-6 वर्षथी आवा अलग अलग प्रकारना पाको, काळी जीरी होय, अजमा होय, बीजा जनरल पाको हो, एवा पाको नु वावेतर करी अने खूब सारू कमाय। तो आ वर्षे पण आवो ज कंईक अलग प्रकारनो पाक एने उगाड्यो छे अने एनी सफळतापूर्वक खेती पूरी करी अने हालनी परिस्थितिमां एना खेतरमांथी हार्वेस्टिंग एटले के कापणी शुरू छे अने टूंक समयमां मार्केटमां वेचवाना। तो आजे आपणे एवा ज प्रकार आ खेडूतने मळीए के जेमनुं नाम छे मनुभाई पोरिया। मनुभाई, स्वागत छे अमारी आ यूट्यूब चेनलमां। सौ प्रथम तो मनुभाई आप आपनो परिचय आपो अने केटला वर्षथी खेती करो छो अने आ जे औषधीय पाकोनी खेती नी प्रेरणा क्यांथी मळी ने ए खेतीनी शरूआत केटला वर्षथी तमे करी? हुं छेल्ला 25 વર્ષથી ખેતી કરું છું, છેલ્લા સાલુ। મારું નામ છે મનુભાઈ રંજીભાઈ પોરિયા, ગામ સોનપરા, તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ। આમ તો કૃષ્ણા ફામે છે મારા ફામનું નામ અને હું છેલ્લા 25 વર્ષથી રનિંગ ખેતી કરું છું છેલ્લા સાલુ, એટલે અને 7-8 વર્ષથી અંબુજા ફાઉન્ડેશનમાં જોડાયેલો છું, કેવી કેમાંય જોડાયેલો છું, એટલે અમને થોડીક માહિતી મળી અને મને એમ થયું કે મારે થોડુંક અલગ ખેતી કરવી છે, એટલે મેં શરૂઆતમાં થોડોક અજમા કર્યા, એમાં સારું વળતર મળ્યું। એ પછી કાળી જીરીનું વાવેતર મને એવું થોડુંક થયું કે પુસ્તકોમાં તેની બધી માહિતી મળીને કેવી કે અમુક એસીએફના સભ્યોએ મને થોડીક માહિતી આપી, એનાથી મેં કાળીજીરીનું વાવેતર કર્યું। તો સારક વર્ષ કાળીજીરી, આ વર્ષે એવું છે થોડુંક નવીન કરવું, એટલે અશ્વગંધાનું વાવેતર બરોડાના ફાર્મમાંથી બિયાણ લાવીને વાવ્યું છે। એટલે મને એમ હતો કે અશ્વગંધા ગુજરાતના દક્ષિણ ગુજરાતમાં જ થાય એવું કંઈ નથી, આપણી જમીનમાં પણ થાય એ થોડીક મહેનત કરવી પડે। આ વર્ષે મેં દિવાળી ગાળામાં વાવેલું છે, 1 વીઘામાં 16 ગોઠામાં 4 કિલો બિયારણ લાવીને વાવ્યું છે અને પાક્યું છે અને સારું થયું છે, મૂળિયા સારા છે છે। અત્યારે મારે મૂળિયાને ઉપાડીને કટિંગનું કામ ચાલુ છે મજૂર, અને મૂળિયા સૂકવી અને એવો અંદાજ છે કે 8-8 મણ 1 વીઘામાંથી મૂળિયા નીકળશે, આમ તો એ ખાતરી છે, અને 7-8 હજાર રૂપિયા ભાવ માંથી વેસાઈ જાય અને એટલું ઉત્પાદન મને મળશે, 7-8 હજાર એટલે 60-70 હજારનું 1 વીઘામાંથી મળશે અને અંદાજે ખર્ચો 9-10 હજાર રૂપિયા થશે। આ મેં એક નવું કે ભાઈ આપણી જમીનમાં આવું થાય ખરું, ગમે હજી પણ આવતા વર્ષે કંઈક નવી માહિતી બધું વાવવું છે। મનુભાઈ ખૂબ સરસ વાત કરી કે 1 વીઘાની અંદર આ પાકના વાવેતર પાછળ લગભગ 8-10 હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો, બિયારણ અને તમામ ખાતર દવાનો, અને એની સામે અત્યારનું જેનું ઉત્પાદન જોતા માર્કેટની કિંમત સારી જોતો એને ટોટલ ખર્ચ એટલો આવ્યો, અને હાલની પરિસ્થિતિની વાત કરીએ તો એનું ઉત્પાદન લગભગ 50-60 હજારનું થાય, તો ચોખ્ખો નફો 1 વીઘામાંથી 50 હજારનો 4 મહિનાની અંદર આ પાકની અંદર લઈ શકાય। બીજું મનુભાઈ, ખાસ કરીને આ પાકની અંદરથી 1 વીઘામાંથી ખર્ચની સામે વળતર ખૂબ સારું મળે, પણ મનુભાઈને કીધું એમ કે આ પાક સૌરાષ્ટ્ર વિસ્તારમાં આપણે ગીર સોમનાથ જિલ્લામાં પણ ઉગાડી શકાય, અને એ કરીને એમને આ પ્રયોગ સફળતાપૂર્વક પાર કર્યો તો આ જિલ્લાના બીજા ખેડૂતોને પણ આના ઉપરથી પ્રેરણા મળે। મનુભાઈ, તમારું જે સામાન્ય જે અત્યારે ખેતી થઈ રહી છે, ખાસ કરીને આપણા છેલ્લું પાકો, એની સામે આ જે આયુર્વેદિક પાકો છે, તમારી દ્રષ્ટિએ અથવા ઔષધીય પાકો છે, તમારી દ્રષ્ટિએ ખેડૂત મિત્રો એનું વાવેતર કરવું જોઈએ કે નહીં, અને કરવું જોઈએ તો ક્યાંથી એની પ્રેરણા અથવા તો કેવા પ્રકારના માર્ગદર્શન લઈ, અને એનું માર્કેટિંગની જો તમે વ્યવસ્થા કોઈ જાણતા હોય તો બીજા ખેડૂત મિત્રોને પણ માહિતગાર કરો? એટલે આવું તો વાવેતર ખેડૂત કરે તો સારું, બીજા પાક કરતાં સારું વળતર મળશે, અને માર્કેટ માટે તો અત્યારે યુટ્યુબ છે, વોટ્સએપ છે, ઇન્ટરનેટ છે, બધે અત્યારે તો ગમે એનું માર્કેટ નિમેશ મંડી મહારાષ્ટ્ર પણ MP માં મોકલવાનો સહાય અમારે, એટલે કોઈ બરોડાના ફાર્મ છે એવા ગમે ત્યાંથી માહિતી તો અત્યારે ઓનલાઈન મળી જાય, અને ખેડૂત સીધાસરો પાક છે એના કરતાં જો આ પાક છે તો ઔષધિ પાક છે, કાળીજીરી છે એ ઔષધિ પાક છે, એમાં જમીન તો કંઈ બગડતી જ નથી,
આમાં તો ખાતર કે દવા કઈ ન જોઈએ પાકે જવાની છેલ્લા પહેલેથી છેલ્લે સુધી ઓર્ગેનિક ખાતર કોઈ નાખે નહીં પાકે તો બીજું કોઈ ખાતર જ આમાં રાસાયણિક આપવાનું નથી આ ઓલા શું કે મેડિકેટર મેડિસિનલ પાક મેડિસિનલ પાક છે એટલે આમાં કોઈ બીજું બીજું કોઈ આપવાનું નથી રાસાયણિક એટલે તો આખા ચાર મહિના સુધીમાં કઈ દવા કે કઈ આપવું જ નથી તો ખૂબ સરસ વાત કરી મનુભાઈએ કે આ પાક એવો પાક છે औषधि पाक एनी अंदर कोई खातरो के दवानी वधारानी जरूर पड़ती नहीं एटले आयुर्वेदिक दृष्टिए खूब महत्व है एटना जमीन ने पण बगाड़तो नथी अने आ पाक आपणे जैविक रीते अथवा ऑर्गेनिक रीते पण सारी रीते उगाड़ी शकीए अने खूब सारू वर्तन मेळवी शकीए तो आवता दिवसों में बीजा खेडूतो पण जो आ रीतना सफल प्रयोग करी अने एनु सारू मार्केटिंग करे तो खूब सारी कमाणी करी शकाय एवो पाक छे तो मने लागे के आ मनुभाई साथेनी वातचीत अने आ नवो पाक अश्वगंधा नो पाक गीर सोमनाथ जिला सोनपरा गाम अंदर सफलतापूर्वक जो मनुभाई उगाड़ी सकता हो तो बीजा खेडूतो पण करी शके तो आ मने लागे वीडियो तमने खूब गमशे तमारा माटे उपयोगी थशे जो आ वीडियो गमे तो वधारे लाइक करजो शेर करजो खूब खूब आभार।